गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छे मजा ने? तो हवे चालो आपणे पाठ नंबर 14 विज्ञाननी अंदर पाठ 14 पाणी एमां आपणे पहोंच्या हता वादळ कई रीते बने छे, बराबर। तो हवे आपणे आगळ जोईए के वादळ कई रीते बने छे। तो एना माटे आपणने एक प्रवृत्તિ આપી છે, प्रवृत्તિ नंबर 3। પાણીથી ભરેલો ગ્લાસ લો, તેને બહારથી સૂકા કપડાથી સાફ કરો, તેમાં બરફ નાખો, એક કે બે મિનિટ રાહ જુઓ અને ગ્લાસની બહારની સપાટી પર થતા પરિવર્તનોનું અવલોકન કરો। ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા ક્યાંથી આવે છે? ક્યારે આપણે વિચાર્યું કે હવે આ ટીપા છે ક્યાંથી આવતા હશે? તો જોઈએ કે બરફવાળા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર બાહ્ય હવાને ઠંડી બનાવી દે છે। બરફવાળો જે પાણીનો ગ્લાસ ભર્યો હોય તો શું થાય? તો કે ગ્લાસની બહારની જે સપાટી હોય, બરાબર, એ કેવી બનતી જાય? ઠંડી બનતી જાય, એટલે કે બહારની જે હવા છે એને ઠંડી બનાવે છે। હવામાં રહેલી પાણીની વરાળ ગ્લાસની બહારની સપાટી પર સંઘનિત થઈ જાય છે। હવામાં રહેલી જે પાણીની વરાળ છે, એટલે કે બહાર જે પાણીનો ગ્લાસ ભરેલો છે ઠંડો, એની બહારની જે વરાળ છે, બરાબર, એમાં પાણીની વરાળ હોય છે અને આ પાણીની વરાળ છે એ ગ્લાસની બહારની સપાટી ઉપર આવી અને શું થાય? સંઘનિત થાય, એટલે કે ત્યાં જમા થાય છે। સંઘનિત એટલે કે ઘનીભવનની ક્રિયાનો આપણે પ્રકરણ 5માં પ્રવૃત્તિ 7માં અભ્યાસ કર્યો હતો। હવે ઘનીભવનનો આપણે અભ્યાસ છે આગળના જે પ્રકરણ 5ની અંદર પ્રવૃત્તિ નંબર 7માં અભ્યાસ કરી ગયા છીએ। તો જુઓ અહીં તમને ચિત્ર, જુઓ અહીં તમને આકૃતિની અંદર પાણી ભરેલા ઠંડા ગ્લાસની બહાર ટીપા બાજેલા જોવા મળે છે। પાણીને પૃથ્વીની સપાટી પર પાછું લાવવા માટે ઘનીભવન ક્રિયાની એક મહત્વપૂર્ણ ભૂમિકા છે। હવે પાણી છે એને પૃથ્વીની સપાટી ઉપર ફરીથી પાછું લાવવા માટે એક ક્રિયા જે છે એ કઈ છે? તો કે ઘનીભવન, અને આ ક્રિયા એક ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ કેવી રીતે થાય છે? તો કે જેમ જેમ આપણે પૃથ્વીની સપાટીથી ઉપર જઈએ તેમ તાપમાન ઓછું થતું જાય। આપણે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર જતા જઈએ તેમ તેમ શું થશે? તો કે તાપમાન ઓછું થતું જશે અને જેમ જેમ હવા ઉપર જાય છે તેમ તે ઠંડી થતી જાય છે। તાપમાન ઓછું હોય તો શું થાય? તો કે હવા છે એ કેવી થતી જશે? ઠંડી થતી જશે। પર્યાપ્ત ઊંચાઈએ હવા એટલી ઠંડી થઈ જાય છે કે તે ઘનીભવન પામી પાણીના નાના નાના ટીપા બની જાય છે। પર્યાપ્ત ઊંચાઈ એટલે કે અમુક ઊંચાઈ સુધી પહોંચ્યા પછી હવા એટલી ઠંડી થઈ જાય કે તે ઘનીભવન થઈ અને શું બની જાય છે? પાણીના નાના નાના ટીપા, અને જેને આપણે જળકણિકા કહીએ છીએ, જેને આપણે શું કહીશું? જળકણિકા। આ જ નાની જળકણિકાઓ જે વાયુમાં તરે છે, જે આપણને વાદળ સ્વરૂપે દેખાય છે। આ નાની નાની જળકણિકાઓ કયા સ્વરૂપે તરે છે વાયુમાં? તો કે વાદળ સ્વરૂપે। કયા સ્વરૂપે? વાદળ સ્વરૂપ। આ રીતે બનેલ ઘણી બધી જળકણિકાઓ એકબીજા સાથે જોડાઈ પાણીનું મોટું ટીપું બનાવે છે। તેમાંથી કેટલાક પાણીના ટીપા છે એ વજનમાં એટલા ભારે હોય છે કે નીચેની તરફ પડવા લાગે, અને આ નીચેની તરફ પડતા પાણીના ટીપાઓને વરસાદ કહે છે। આ રીતે નીચે પડતા પાણીના ટીપાઓ છે ને શું કહીશું? આપણે વરસાદ। અને વિશેષ રૂપમાં તે કરા અથવા તો બરફ સ્વરૂપે પડે છે। વિશેષ રૂપમાં એટલે ઘણી વખત તો શું થાય? તો કે કરા અથવા તો બરફ સ્વરૂપે પડે છે। આ રીતે બાષ્પસર્જન તથા બાષ્પીભવન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપમાં ફેરવાય છે અને વાદળો બને છે, અને વરસાદ, કરા તથા બરફ સ્વરૂપે પાણી પુનઃ પૃથ્વી પર પાછું આવે છે। આ રીતે બાષ્પસર્જન તથા બાષ્પીભવન દ્વારા પાણી છે એ બાષ્પમાં ફેરવાય અને વાદળ બને, અને એના થકી પાણી છે એ વરસાદ અને કરા તથા બરફ સ્વરૂપે શું આવે? પૃથ્વી ઉપર પાછું આવે છે। વરસાદ તથા બરફ સ્વરૂપે પૃથ્વીના વિવિધ ભાગોમાં આવેલ પાણીનું શું થાય છે? બધી જ ભૂસપાટી મહાસાગરોની સપાટીથી ઊંચી છે। બધી જ ભૂસપાટી છે મહાસાગરોની સપાટીથી કેવી છે? ઊંચી છે। વરસાદ તથા બરફના સ્વરૂપે ભૂમિ પર પડેલા મોટાભાગનું પાણી મહાસાગરોમાં પાછું ચાલ્યું જાય છે। વરસાદ અથવા તો બરફ સ્વરૂપે જે ભૂમિ ઉપર પાણી આવે છે, બરાબર, એ મોટાભાગનું પાણી છે શેમાં વહ્યું જાય છે? મહાસાગરોમાં। તે વિવિધ રીતો દ્વારા થાય છે। કઈ કઈ રીતો દ્વારા? તો કે ઘણી બધી રીતો દ્વારા થાય છે। પર્વતો પર રહેલો બરફ ઓગળીને પાણી બને છે। પર્વતો પર રહેલો બરફ છે એ શું થાય? તો કે ઓગળી અને પાણી સ્વરૂપે બની નદીઓ દ્વારા, ઝરણાઓ દ્વારા શું થાય? તો કે મહાસાગરમાં મળે। આ પાણી પહાડો પરથી ઝરણા તથા નદીઓ સ્વરૂપે નીચે આવે છે। પાણી જે વરસાદ સ્વરૂપે ભૂમિ પર પડે છે તે પણ નદીઓ અને ઝરણાઓના સ્વરૂપમાં વહી જાય છે,
મોટાભાગની નદીઓ ભૂમિ પર લાંબુ અંતર કાપીને અંતમાં મહાસાગરમાં ભળી જાય છે. મોટાભાગની નદીઓ શું કરે છે તો કે ભૂમિ ઉપર લાંબુ અંતર કાપે છે અને અંતમાં ક્યાં મળે છે તો કે મહાસાગરની અંદર ભળે છે. તથા કેટલીક નદીઓનું પાણી સરોવરમાં વહી જાય છે. ક્યાં વહી જાય છે? સરોવરમાં. વરસાદનું પાણી સરોવર તથા તળાવોને ભરી દે છે. વરસાદનું પાણી છે સરોવર અને તળાવોને શું કરી દે છે? ભરી દે છે. વરસાદના પાણીનો કેટલોક ભાગ ભૂમિ દ્વારા શોષાઈ જાય છે. વરસાદનો કેટલોક ભાગ છે એ શું થાય તો કે વરસાદના પાણીનો અમુક ટકા ભાગ છે એ ભૂમિ દ્વારા શોષાઈ જતો હોય છે અને માટીમાં શું થઈ જાય? વિલુપ્ત થઈ જાય, એટલે કે માટીની અંદર શોષાઈ જાય છે. આ પાણીનો કેટલોક ભાગ બાષ્પીભવન અથવા તો બાષ્પસર્જન દ્વારા પુનઃ વાતાવરણમાં ચાલ્યો જાય છે. થોડો ઘણો ભાગ છે ભૂમિ દ્વારા શોષાઈ જાય છે. ત્યાર પછી અમુક કેટલોક ભાગ છે એ શું થાય તો કે બાષ્પીભવન અને બાષ્પસર્જન દ્વારા પુનઃ વાતાવરણની અંદર ચાલ્યો જાય છે. બાકીનું પાણી ધીમે ધીમે ભૂમિના નીચેની તરફ ઉતરતું જાય છે. બાકીનું પાણી છે એ ક્યાં જાય તો કે ધીમે ધીમે કરતાં ભૂમિની અંદર નીચે તરફ ઉતરતું જાય છે. આ પાણીમાંથી મોટાભાગનું પાણી આપણને ભૂગર્ભ જળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. જે પાણી ભૂમિની અંદર ધીમે ધીમે ઉતરતું જાય છે બરાબર, અને ભૂમિની અંદર સંગ્રહ થાય છે, એ પાણી આપણે ભૂગર્ભ જળ સ્વરૂપે પુનઃ પ્રાપ્ત કરીએ છીએ. કૂવાઓનું ભરણ ભૂમિ જળ દ્વારા થાય છે અને આ પ્રકારે કેટલાક સરોવરોનો પાણીનો સ્ત્રોત ભૂગર્ભ જળ છે. કેટલાક સરોવર છે એ પાણીનો સ્ત્રોત શું છે તો કે ભૂગર્ભ જળ સ્વરૂપે થાય છે. હેન્ડપંપ તથા બોર કૂવા દ્વારા ખેંચાયેલ પાણી ભૂગર્ભ જળમાંથી જ આવે છે. હેન્ડપંપ, બોરકૂવા અને આ બધા દ્વારા જે ખેંચાયેલું પાણી આવે છે તેમાંથી આવે છે તો કે ભૂગર્ભ જળમાંથી, એટલે કે જે પાણી ધીમે ધીમે જમીનની અંદર શોષાયેલું છે અને ત્યાં જમા થાય છે એને આપણે ભૂગર્ભ જળ કહીએ છીએ. અને આ ભૂગર્ભ જળ દ્વારા જ આપણે કૂવાઓનું ભરણ ભૂમિ જળ દ્વારા થાય અને કેટલાક સરોવરોનો પાણીનો સ્ત્રોત છે એ પણ શું છે? ભૂગર્ભ જળ છે. હેન્ડપંપ તથા બોર કૂવા દ્વારા આપણે જે પાણી વાપરીએ છીએ એ પણ ક્યાંથી આવે છે તો કે ભૂગર્ભ જળમાંથી. જે જગ્યાઓ પર વધારે હેન્ડપંપ અથવા તો બોર કૂવા હોય છે તેવી જગ્યાએ ભૂગર્ભ જળ પ્રાપ્ત કરવા માટે વધારે ઊંડાઈ સુધી ખોદકામ કરવું પડે છે. હવે શું છે તો કે જે જગ્યાએ વધારે પડતા હેન્ડપંપ હોય, બોર હોય, કૂવા હોય તો એ જગ્યાએ શું થાય તો કે ભૂગર્ભ જળ પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે તો કે વધારે ને વધારે ઊંડી ખોદકામ કરવું પડે. વધારે પડતા ઉપયોગથી ભૂગર્ભ જળમાં થતો ઘટાડો એક ચિંતાનો વિષય છે. વધારે પડતા ઉપયોગથી શું થાય છે તો કે ભૂગર્ભ જળની અંદર ઘટાડો થતો જાય છે અને આ ઘટાડો એક ચિંતાનો વિષય છે. કારણ તો કે આપણે જે પાણી વાપરીએ છીએ બરાબર, આપણા પીવા માટે લાયક પાણી છે એ કયું છે તો કે ભૂગર્ભ જળ. પહેલી એક ચિંતાને તમારી સાથે રજૂ કરવા માંગે છે. એવા વિસ્તારોમાં જ્યાં વનસ્પતિઓની સંખ્યા ઓછી છે અથવા તો બિલકુલ નથી તેવા વિસ્તારોમાં વરસાદનું પાણી ઝડપથી વહી જાય છે. ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં જમીન કોન્ક્રીટથી ઢંકાયેલી હોય છે અને એવી જમીનમાં પાણીનું ઉતરણ થતું ઘણું ઓછું થાય છે, જેનાથી ભૂગર્ભ જળની ઉપલબ્ધતા ઓછી થાય છે. તો વરસાદના વહેતા પાણી સાથે જમીનનું ઉપરનું પડ પણ તણાઈ જાય છે. શું થાય તો કે ઘણી બધી એવી જગ્યા છે, એવા વિસ્તારો છે કે જ્યાં વનસ્પતિઓની સંખ્યા નથી અથવા તો બિલકુલ છે જ નહીં અને એવા વિસ્તારોની અંદર પાણી છે શું થાય તો કે ઝડપથી વહી જાય છે. અને ઘણા બધા તો એવા વિસ્તાર છે કે જ્યાં જમીન કોન્ક્રીટથી ઢંકાયેલી હોય. હવે આ કોન્ક્રીટથી ઢંકાયેલી હોય એવી જમીનની ઉપરથી પાણી છે એ શું થાય તો કે વહી જાય, જમીનની અંદર ઉતરતું નથી. તો એવી જમીનમાં પાણીનું ઉતરણ કેવું થાય? ખૂબ જ ઓછું થાય. તો આવી જમીન હોય બરાબર ત્યાં ભૂગર્ભ જળની ઉપલબ્ધતા એટલે કેવી હોય છે? ઓછી, એટલે કે ત્યાં ભૂગર્ભ જળ છે ઓછા પ્રમાણમાં મળી આવે છે. અને વરસાદના વહેતા પાણી સાથે જમીનનું ઉપરનું પડ પણ કેવું થઈ જાય તો કે તણાઈ જાય છે. કારણ તો કે જ્યાં વૃક્ષો ન હોય ત્યાં ઉપરનું પડ છે કેવું થાય? તેનું ધોવાણ થતું હોય છે. આપણે એ જાણીએ છીએ કે જમીનની સપાટી પર રહેલ વરસાદરૂપી પાણી મહાસાગરમાં પાછું પહોંચી જાય છે અને આ પ્રકારે પાણી પૃથ્વીની ઉપરની સપાટીથી બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં જાય છે. હવે આપણે જોઈ ગયા કે જમીન ઉપર જે પાણી છે વરસાદ સ્વરૂપે આવે છે બરાબર અને મહાસાગરમાં પાછું જાય છે અને આ પ્રકારે પાણી છે એ પૃથ્વીની ઉપરની સપાટીમાં બાષ્પ સ્વરૂપે શું થાય તો કે વાતાવરણમાં જાય છે. અને પાણી વરસાદ, કરા તથા બરફના સ્વરૂપે પુનઃ આવે છે. પાણી પૃથ્વી ઉપર કયા સ્વરૂપે પાછું આવે છે તો કે વરસાદ, કરા અને બરફ સ્વરૂપે અને અંતમાં મહાસાગરોમાં પહોંચે છે. પાણીના આ પ્રકારના ચક્રને જળચક્ર કહે છે. એટલે કે પાણી છે એ પહેલાં વરસાદ સ્વરૂપે પૃથ્વી પર આવે છે,
करा अथवा बरफ स्वरूपे पड़े અને ત્યાર પછી આ જ પાણી મહાસાગરોમાં જાય અને મહાસાગરોમાંથી પાણીની વરાળ બની અને ફરી પાછા વાદળો બની અને વરી પાછો પૃથ્વી ઉપર વરસાદ આવે આ પ્રકારના એક ચક્ર છે અને આ ચક્રને શું કહેવાય છે તો કે જળચક્ર સમુદ્ર તથા જમીનની વચ્ચે આ જળચક્ર નિરંતર પ્રક્રિયા કરે છે એટલે કે જે ક્યારેય બંધ થતી નથી એવી પ્રક્રિયા છે આ જમીન પર પાણીની જરૂરિયાતને જાળવી રાખે છે આ પ્રક્રિયા શું કરે છે તો કે જમીન ઉપર પાણીની જે જરૂરિયાત છે એને શું કરે છે તો કે જાળવી રાખે છે બરાબર તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે અહીં આપણો આ ભાગ પૂર્ણ કરીએ છીએ